साबरकांठा જિલ્લાના પ્રાંતિજ ખાતે અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ભાજપના વિજય સુવાળા વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ નોંધાવવા માટે પ્રાંતિજ પોલીસને લેખિતમાં રજૂઆત કરી. તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા ગીતકાર વિજય સુવાળાએ અનુસૂચિત જાતિ અને દેવી પૂજક સમાજને વિવાદિત ટિપ્પણી સાથેનો વિડીયો બનાવીને વિડીયો વાયરલ કરતા વિડીયોને લઈને વિવાદ વકર્યો છે. અને વિડીયોને લઈને કોંગ્રેસના ગુજરાત પ્રદેશ મહામંત્રી રેખાબેન સોલંકીએ જાહેરમાં માફી માંગવાની માંગ કરી છે. અને જો વિજય સુવાળા માફી નહીં માગે તો આંદોલનની સાથે પોલીસ ફરિયાદ કરાશે. ત્યારે આજે પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે અનુસૂચિત જાતિ અને દેવી પૂજક સમાજના લોકો તથા કોંગ્રેસ કાર્યકરો દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે આવી વિજય સુવાળા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં ફરિયાદ નોંધવા બાબતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. અને પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીએસઓ રેખાબેનને મૌખિક રજૂઆતો કરી લેખિતમાં રજૂઆતો કરી હતી અને જણાવ્યું હતું કે વિજય સુવાળા દ્વારા આ વિડીયો વાયરલ કરી અમારા સમાજની લાગણી દુભાયેલ છે અને તે પ્રાંતિજ ખાતે આવી માફી માગે અને આ વિડીયો ફેસબુક યુટ્યુબ વગેરેમાંથી તાત્કાલિક ધોરણે ડિલીટ કરે અને માફી નહીં માગે તો આવનારા દિવસોમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી અને વિજય સુવાળા વિરુદ્ધ આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા લેખિતમાં રજૂઆત સાથે જાણ કરી હતી. તો આ પ્રસંગે ગુજરાત પ્રદેશ મહામંત્રી રેખાબેન સોલંકી, અનિલભાઈ પટેલ, નૂતનભાઈ પરમાર, નીરુબેન પટેલ, વિનય પટેલ, જયંતિભાઈ સોલંકી સહિત દેવી પૂજક સમાજના લોકો અને અનુસૂચિત જાતિ સમાજના લોકો ઉપસ્થિત રહીને વિજય સુવાળા વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ નોંધાવવા રજૂઆત કરી હતી. જીલ રાવલ, ZS TV, પ્રાંતિજ. આજ રોજ અમે પ્રાંતિજ પોલીસ સ્ટેશને ફરિયાદ દરમિયાન મતલબ અરજી આપી છે કે જે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યો છે, વિજય સુવાળા એમને જે ભાજપ આપમાંથી ભાજપમાં ગયા છે એમને એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને એ વિડીયોમાં એમને અમારી જ્ઞાતિ, અનુસૂચિત જ્ઞાતિ અને દેવી પૂજક જ્ઞાતિ માટે જે અપશબ્દો અને જે ભદ્ર ભાષા એમને ઉપયોગ કર્યો છે એના વિરુદ્ધમાં અમે સમગ્ર અનુસૂચિત જાતિ અને દેવી પૂજક જ્ઞાતિના લોકોએ અમે એમના વિશે આ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે કે વિજય સુવાળા જાહેરમાં આવીને માફી માગે, વત્તા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આવે અને અમારા જે દલિત સમાજના લોકો વિશે જે એમને ભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે, વત્તા દેવી પૂજક જ્ઞાતિ સાથે એમને જે ભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે, એમની વાણીને એમને જે સંયમ નથી આપ્યો કે એક રાજનેતાની આ ભાષા ના હોવી જોઈએ અને તમે એમ કે હું ભુવાજી છો તો ભુવાજી પણ એક માતાનો સેવક છે, છતાંય તમે આવી ગંદી ભાષાનો ઉપયોગ કરો છો, એના માટે અમે અહીંયા ઘડી ફરિયાદ આપીએ છું. જો એમને જાહેરમાં માફી નહીં માગીએ તો પોલીસ સ્ટેશન ફરિયાદ આપીશું, એમની પર કેસ કરીશું. અને આજે અમે સમગ્ર દલિત સમાજ તેમજ અન્ય સમાજના લોકો પણ અહીંયા આવી અને એમને બધાએ પણ વિડીયો વાયરલ થયેલો અમને જોયો છે કે એમને પોતે વિડીયોમાં આવી ખરાબ ભાષા બોલ્યા છે. સ્ટેશનમાં સમગ્ર તાલુકા અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા એક અરજી આપવામાં આવી છે વિજયભાઈ સુવાળા, કે જે બે દિવસથી એમના સોશિયલ FBના એકાઉન્ટ ઉપર જાતિ વિષયક, અનુસૂચિત જાતિ તથા દેવી પૂજક જાતિ વિશે અભદ્ર શબ્દો બોલવામાં આવેલા છે. હોઈ શકે કે ભાઈ તમે એક રાજકીય નેતા છો, જે તે આ પાર્ટીમાંથી પેલી પાર્ટીમાં જઈ રહ્યા છો એનો તમને બી આનંદ હોય, પણ તમે એક કલાકાર સાથે સાથે તમે પોતાની જાતને ભુવાજી પણ કહેવડાવો છો, તો ભાઈ ભુવાજીની ભાષા આવી ના હોવી જોઈએ અને આ ભાષા દરેક જાતિઓ વચ્ચે વૈમનસ્ય પેદા થશે, એનાથી જાતિઓ વચ્ચે ઘર્ષણ પેદા થશે. એટલે આપને એક અમારી તો વિનંતી છે કે ભાઈ તમારી એક રાજકીય કારકિર્દી તમે બનાવો, કોઈ વાંધો નથી, એનાથી અમને કોઈ પરહેજ નથી, પણ તમારી એક વાણીના અને ભાષા ઉપર એક સંયમ હોવો જોઈએ, સાથે સાથે તમે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આવી અને જાહેરમાં માફી માગો એવી અમારા સમાજની માગણી છે. FD ઉપર મેં એક પ્રોગ્રામ એમનો જોયેલો, એમાં વિજય સુવાળા કરીને જે છે જે આપમાંથી ભાજપની અંદર ગયેલા છે, એક સારો વક્તા છે અને પોતે એની જાતને ભુવાજી પણ કહે છે. અન્ન દુઃખ સાથે કહેવું પડે કે બીજી જ્ઞાતિ વિશે આજે ખરાબ બોલું, અનુસૂચિત જ્ઞાતિ અને દેવી પૂજક જ્ઞાતિ વિશે વિરુદ્ધ ખરાબ જે છે ભાષાનો એનો ઉપયોગ કર્યો છે કે એકદમ વ્યાજબી છે. અને દરેક જ્ઞાતિઓ આ ભાષાને અને એમની વ્યક્તિગત બાબતને આ બાબતને વખોડી કાઢે છે અને ખરેખર આવા વ્યક્તિઓને અને પક્ષના સારા વ્યક્તિઓને બીજી જ્ઞાતિ વિશે આ રીતે બોલવું એકદમ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો એ વ્યાજબી અને વ્યવહારિક વાત નથી.
એના અનુસંધાને સમગ્ર જ્ઞાતિઓના લોકો ભેગા થઈને અનુસૂચિત જ્ઞાતિ, દેવપૂજક જ્ઞાતિ, નાનક જ્ઞાતિના કાર્યકરો ભેગા થઈને અમે પ્રાથમિક પોલીસ સ્ટેશનને એક ફરિયાદ આપી છે, લેખિતમાં ફરિયાદ આપી છે અને અમે ઈચ્છીએ કે એની પૂર્ણ તપાસ થાય અને એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થાય. અમે એવું સ્થાને કોઈની ભય મળશે કોઈ જ્ઞાતિ ઉપર પેદા થયું અમે ઈચ્છતા નથી, છતાં પણ એ પોતે આવીને જો પ્રાથમિક પોલીસ સ્ટેશનમાં એના બધી જ્ઞાતિઓને માફી માગી લે તો અમારા આની અંદર કંઈ કરવાનો વિષય આવતો, અને જો એ કરવાથી નહીં થાય તો આના વિશે અમારે એમના વિરુદ્ધમાં